હવે જે આ પાંચમો મુદ્દો છે કે રેખાખંડનો લંબ દ્વિભાજક રેખાખંડને લંબ અને તેને બે સરખા ભાગમાં વહેંચે છે. એટલે આ જો નવો શબ્દ આવ્યો લંબ દ્વિભાજક. એટલે આપણે જે પહેલા આગળ શીખ્યા હતા એમાંથી એક ડગલું આગળ કે આપણે આ શીખ્યા હતા કે આ બે રેખાઓ જો એકબીજાને કાટખૂણે છેદે તો આ એની આ એ બી અને આ પી ક્યુ છે એ એકબીજાને લંબ થાય. હવે લંબ દ્વિભાજક એટલે શું? તો કે આજે ગમે ત્યાં કાટખૂણે કાપે બરાબર છે, પણ ગમે ત્યાં કાટખૂણે નહીં, પણ બરાબર જો વચ્ચે છે. ધારો કે આ એ બી છે એ 6 સેન્ટીમીટરની હોય અને અહીંથી આ 3 સેન્ટીમીટરે જ આ જો પી ક્યુ આ પી ક્યુ છે એ બરાબર આને કાટખૂણે તો છે જ, પણ આ એ બીના બે સરખા ભાગ કરે છે. જો હા, એટલે કે આ એ ઓ બરાબર ઓ બી હોય, બે સરખા હોય, અને આ પી પી ક્યુ છે એ અને એ બીને કાટખૂણે કાપતી હોય. તો આ પી ક્યુને શું કહે? લંબ દ્વિભાજક. દ્વિભાજક એટલે લંબ એટલે આપણે કાટખૂણે છે, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે, એટલે આખું નામ એનું લંબ દ્વિભાજક થઈ ગયું. એટલે પી ક્યુ એ બીની લંબ દ્વિભાજક છે. એટલે કહું ને આજે નવા નવા શબ્દો બધા આવતા જાય એની વ્યાખ્યા તમારે હંમેશા યાદ રાખવી પડશે કે એનો ઉપયોગ આવશે. એટલે તમને ગમે એમ કે એક લીટીની બીજી લંબ દ્વિભાજક દોરો, એટલે તો એનો અર્થ એમ કે કાટખૂણે દોરવાની અને જે મૂળ લીટી હોય એના બે સરખા ભાગ કરતી હોવી જોઈએ. બે સરખા ભાગ કેવી રીતે કરે ને લંબ દ્વિભાજક કેવી રીતે દોરવું એ બધું તમારે પછી આગળ આવશે.